हळवद तालुकाना 13 गामना खेडूतोए एलपीजी पाइपलाइनो विरोध दर्शावता आवेदन पत्र आप्युं छे। हळवद तालुकाना खेडूतोए गेसनी पाइपलाइनो विरोध कर्यो छे। 13 गामना खेडूतोए विरोध दर्शावीने आवेदन पत्र आप्युं छे। कंडलाथी गोरखपुर जती एलपीजी पाइपलाइनो विरोध करवामां आव्यो छे। योग्य वर्तननी मांग साथे हळवद मामलतदारने आवेदन पत्र आप्युं छे। आईएचबी कंपनीनी पाइपलाइनो विरोध करवामां आव्यो छे। खेडूतोने जंत्री मुजब भाव मळे तेवी मांगणी करवामां आवी छे। गेसनी पाइपलाइन वाला कंपनी प्रति चोरस मीटर रुपया 20 जेटलू वळतर आपवा होवानो खेडूतनो आक्षेप करवामां आव्यो छे। जो योग्य कार्यवाही करवामां नहीं आवे तो खेडूतोनी आंदोलननी चीमकी उच्चारशे। रजूआत शुं छे? मारुं नाम रमेशभाई पटेल, मारुं गाम प्रतापगढ़, मारी जमीन आवे चुना दीवड़िया सीमा, અને મારે 14 વીઘા ખેતરે એનો સર્વે નંબર છે 442 પૈકી 2 ને પૈકી 3। તો એની અંદર પહેલાં વહેલા એક ઓએનજીસી લાઈન નીકળી હતી અને અત્યારે વડોદરાથી લાકડિયાથી વડોદરા સ્ટર લાઇટ 700.5 કેવી એ મારા પડામાં નીકળી છે અને એના સિવાય અત્યારે પાસે બીજી ઓએનજીસી લાઈન જે કંડલાથી ગોરખપુર નીકળી છે એ પણ મારા ખેતરમાં નીકળી છે। તો આજે એક ને એક સર્વે નંબર છે। તો આજે સ્ટર લાઇન 700.5 કેવી મને વળતર 1,003 રૂપિયા મળેલ છે અને આનું છે ઓએનજી ગેસની લાઇનનું ફક્ત ને ફક્ત 14 રૂપિયા મળવા લાયક છે તો એ મને મંજૂર નથી। જો અમને 1,003 રૂપિયા લેખે કરી દેવામાં આવશે તો અમે અમને મંજૂર હોય, નકર અમે આગળ જતા ગમે તે કાર્યવાહી કરવી પડશે તો અમે કરવા તૈયાર છે। મારું નામ મોરતરિયા મહેશભાઈ રસિકભાઈ, ગામ પ્રતાપગઢ। અમારા ખેતરમાંથી પહેલાં ઓએનજીસી ગોરખપુરથી કંડલાની પાઇપલાઇન નીકળેલી હતી અને અત્યારે વીજની 765 કેવીની લાઇન નીકળેલી છે, જેનું વળતર 1,003 રૂપિયા મીટરના આપે છે અને અત્યારે ગેસની લાઇન નીકળે છે જેનું વળતર 14 રૂપિયા માત્ર આપવામાં આવે છે। જો અમને વીજની લાઇન પ્રમાણે વળતર કરી દેવામાં આવશે તો અમે નાખવા દઈશું, નકર અમે આનો વિરોધ કરવામાં આવશે। જય જવાન જય કિસાન। અમારે માંગ શું છે? અમારે મારું નામ હસમુખભાઈ તારબુંગિયા, નવા ધનાળા। અત્યારે અમારા ખેતરની અંદર જે ગેસ લાઇન નીકળે છે એમાં એ જ ખેતરની અંદર અમારે આગળ ઓએનજીસીની લાઇન નીકળી હતી, ત્યારે પણ અમને વળતર આપ્યું નહોતું અને અત્યારે જે અમારા જ ગામની સીમની અંદર જે સ્ટરલાઇટની 765 કે હાઈ ટેન્શન લાઇન નીકળે છે એમાં પર સ્ક્વેર મીટર 1,003 રૂપિયા જંત્રી પ્રમાણે આપે છે અને 10 પાકનું વળતર આપે છે, જ્યારે ગેસ લાઇન માત્ર પર સ્ક્વેર મીટર 14 રૂપિયા જંત્રી પ્રમાણે અમને આપે છે। અત્યારે આ સમયની અંદર 14 રૂપિયામાં 500 ml પાણીની બોટલ મળે છે, એની અંદર ખેડૂતની 1,00,000 રૂપિયાની જમીન લઈ અને એની અંદર ખેડૂતનો માલ જે ઊભો પાક છે બગાડી અને નજીવા વળતરની અંદર, જો કે વળતર કહેવાય જ નહીં એવું વળતર આપી અને ગેસની લાઇન નીકળે છે તો એનો અમે સદંતર વિરોધ કરીએ છીએ અને અમને જે આ હાઈ ટેન્શન લાઇને જે આપ્યું છે એની હારે હારે અમને વળતર આપે તો અમને કોઈ તકલીફ નથી, અમે કામ કરવા દેવા માટે તૈયાર છીએ, પણ જો અમને એ પ્રમાણે વળતર આપવામાં નહીં આવે તો અમે આગળની રણનીતિ પછીના સમયમાં નક્કી કરી અને બધા જ ખેડૂતો સાથે મળી અમે એનો સદંતર વિરોધ કરીએ છીએ। અમારી માંગ એક જ છે કે પહેલાં જે ઓઇલની જે લાઇન નીકળી હતી અમારી જમીનમાંથી જ પસાર થઈ છે, ત્યારે નજીવા બાબતમાં જે અત્યારે નીકળીને જે નાખી ગયા લાઇન એનું વળતર પૂરેપૂરું અમને હજી આપવામાં આવ્યું નથી અને તે સિવાયનું અત્યારે પાછી ગેસની જે લાઇન નીકળે છે અત્યારે એ તો કામ એમાં તો સાવ 14 રૂપિયા નજીવા વળતરમાં છે, એમાં તો પાણીની બોટલે 14 રૂપિયામાં નથી મળતી, એ તો સરકારને ખબર અને કામ કંપનીવાળાને ખબર છે કે ભાઈ એ પ્રમાણે નથી મળવાનું તો ક્યાં લાઇન નાખવાનો કોઈ ખેડૂત પ્રશ્ન કંઈ આવવાનો જ નથી। તો જે સ્ટરલાઇટની જે હમણાં લાઇન લાકડી વડોદરાવાળાની અત્યારે ટૂંક સમયમાં જ લાઇન નીકળી છે એના કંઈક 1,003 રૂપિયાનો ભાવ કરી દીધો ગામડાની લાઇનનો ઓલાનો જંત્રીનો અને અત્યારે જે આ જે ગામડાની જંત્રીનો ભાવ એ નકરો ખાલી 14 રૂપિયા ભાવ હોય, 14 રૂપિયા ભાવમાં શું વળવાનું છે? જે લાઇટની જે લાઇન ઓલી કરવાની એના કરતાં નુકસાન તો આમ જ આજુ ખોતરવાનું છે કે લાગત જમીન બગાડીને એ 10 વર્ષ સુધી 1 રૂપિયાનું એમાં પેદા નથી થવાનું ગમે એમ કરશે તોય, આટલું નુકસાન ખેડૂતોને કરવા છતાં 14 રૂપિયાનું વળતર એ શું એના મનમાં સમજે છે? જો પૂરેપૂરું વળતર દેવામાં નહીં આવે તો આજી લાઇન નહીં નખાય, કાલી લાઇન નહીં નખાય, ગેસના બાટલા જેને દેવા હોય તો અમને દે, ન દેવાય તો વાડીને અમારે ચૂલા કરીને એમાં હાકશું, બાકી દેવાનું અમારે કંઈ નાખવા દેવાની લાઇન થતી નથી। આ કઈ કંપનીની લાઇન છે? કેટલા સમયથી કામગીરી ચાલે? આઈએચબી કંપનીની લાઇન એ
અને હમણાં ટૂંક સમયમાંથી ચાલુ કરીએ, કોઈને પૂછતા નથી, કંઈ કરતા નથી, કોઈ ખેડૂત પાસે જતા નથી, અને એમને બળજબરીથી પાઇપ અત્યારે બધે નાખી દીધા છે. એનું કોઈ નથી વળતર આપતા કે નથી કંઈ, કોઈને અરજી નથી દીધી કે કોઈને કંઈ નોટિસ નથી આપી, છતાં એમને એમ નાખવામાં તૈયાર કરે. આ શું એના મનમાં સમજે કે બળજબરી કરીને ખેડૂતને મારી નાખવાના છે? કોઈ દી નહીં બને, આજે નહીં બને, કાલે નહીં બને. એને લાઈન નાખવી હોય તો પૂરેપૂરું પહેલાં વળતરનું નક્કી કરે અને પછી લાઈન નાખવા આવે, બાકી નકર નવા જૂની થાય તો એ જવાબદારી એની રહે. મયુર રાવલ, જીટીવી ન્યૂઝ, હલવડ.